નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણનો ટોપિક ક્રિયાપદ અને નામપદ આ વ્યાકરણના ટોપિકની સમજૂતી મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણનો ટોપિક છે એટલે બુકમાં કઈ રીતે લખવાનો છે એ તમને આગળના દરેક લેક્ચરમાં જણાવેલું છે કે આપણે જે બુકમાં બે વિભાગ બનાવેલા છે એમાંથી પ્રથમ વિભાગ છે એ તમારા પાઠ્યપુસ્તકમાં આવતા જે પ્રકરણ છે એમાં આવતા કાવ્ય કે પાઠ એના જ અગ્ર શબ્દો એટલે કે શબ્દ સમજૂતી, અભ્યાસના પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નો, તેમાં આવતા વ્યાકરણના ટોપિક એટલે કે સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગ છે વગેરે. અને વિભાગ બે છે એ વ્યાકરણનો વિભાગ છે કે જેમાં તમારે જે વ્યાકરણના ટોપિક આપણે ચલાવ્યા અને સાથે સાથે જે નિબંધ લેખન છે, વાર્તા લેખન છે વગેરે જે વ્યાકરણના ટોપિક છે એ વિભાગ બેમાં એટલે કે વ્યાકરણ વિભાગમાં લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ વિભાગમાં કઈ રીતે લખવાનું? તો નવા પેજ ઉપર, નવો ટોપિક છે એટલે નવા પેજ ઉપર ચાલુ કરવાનું. પહેલા તો નવા પેજ ઉપર હેડિંગ બાંધવાનું, ક્રિયાપદ અને નામપદ. આ હેડિંગ બંધાય જાય પછી તમારે એક લીટી છોડીને મેં જે ઉદાહરણ અને સમજૂતી લખેલી છે કે જેની હમણાં હું તમને સમજૂતી આપીશ એ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ આજે સમજૂતી મેળવીએ એટલે કે આપણે જે લેક્ચરમાં જે કાંઈ પણ ચલાવીએ છીએ એ લેક્ચર પૂરો થાય પછી આપણે જે લખાવેલું હોય છે એ બધું જ તમારે એકવાર ફરી વાંચી જવાનું કે જેથી એ દરેક વસ્તુ તમને બરોબર યાદ રહી જાય. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકનું જ્યારે પ્રકરણ ચલાવતા હોઈએ કે કોઈ પણ કાવ્ય ચલાવતા હોઈએ કે પાઠ ચલાવતા હોઈએ તો તમારા પાઠ્યપુસ્તકમાં તમને જે અગ્ર શબ્દો આપેલા હોય છે એ અગ્ર શબ્દો અને આપણે અહીંયા જે બોર્ડ પર લખાવેલા હોય છે એ અગ્ર શબ્દો તમારે વાંચવાના જ. આવું છે તમારે દરેક કાવ્ય અને પાઠમાં આપણે જ્યારે સમજૂતી સમયે કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે સૂચના આપવામાં આવે છે એ જ રીતે તમારે બુક બનાવવાની અને વાંચવાનું છે. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ આપણો લેક્ચર પૂરો થાય તો જે કાંઈ પણ ચલાવેલું હોય છે, લખાવેલું હોય છે એ પણ તમારે વાંચી જવાનું. સાથે સાથે અહીંથી જે તમને હોમવર્ક કરવા આપવામાં આવે છે એ હોમવર્ક છે એ તમારે રફ નોટમાં કરવાનું હોય છે અને જે બોર્ડ ઉપર લખાવીએ છીએ હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો એ રફ નોટમાં કરવાનું અને જે મેં બોર્ડ ઉપર લખાવેલું હોય છે એ મારી સાથે તમારે લખવાનું હોય છે. આ જે સમજૂતીનું ઉદાહરણ છે એ તમારી સમજૂતી માટે લખેલા છે કે જે તમારે બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. તો પહેલા તો નવા પેજ ઉપર ક્રિયાપદ અને નામપદનું હેડિંગ આપીને મેં અહીંયા ઉદાહરણ લખેલા છે વિદ્યાર્થી મિત્રો ત્રણ. હવે છે આપણે અક્ષર છે ગુજરાતી ભાષામાં આપણા જે અક્ષરો છે બધા એ અક્ષરો મળીને શું બને છે વિદ્યાર્થી મિત્રો? કે અક્ષરો મળીને એક શબ્દ બનતો હોય છે. ત્યાર પછી આપણે પહેલા તો ઉદાહરણ જોઈએ કે સરોવરનું જળ નિર્મળ છે. સરોવર છે એનું જે જળ છે, પાણી છે એ નિર્મળ છે. ત્યાર પછી નદીનો કિનારો સુંદર હતો. નદીનો કિનારો છે એ સુંદર હતો. ત્રીજું વાક્ય છે બતક ગોળી હતી. આ ત્રણે ત્રણ વાક્યો છે વિદ્યાર્થી મિત્રો, એમાં કોઈ પણ શબ્દ વાક્યમાં વપરાય ત્યારે તે પદ કહેવાય. કોઈ પણ શબ્દ છે એ જ્યારે વાક્ય છે એમાં વપરાય ત્યારે એને શું કહેવાય છે? ત્યારે એને પદ કહેવાય છે. આમ વાક્યમાં વપરાયેલો દરેક શબ્દ પદ છે. આ જે વાક્ય છે એમાં વપરાયેલો દરેક શબ્દ છે પદ છે. ત્યાર પછી વાક્ય એક પદનું હોઈ શકે અને એકથી વધારે પદનું પણ હોઈ શકે. જે વાક્ય હોય છે વિદ્યાર્થી મિત્રો એ એક પદનું હોઈ શકે અથવા તો એકથી વધારે પદનું પણ હોઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, રોજિંદા વ્યવહારમાં છે આપણે જે આપણી માતૃભાષા છે ગુજરાતી છે એ બોલતા હોઈએ છીએ કે જે આપણે પ્રથમ સત્રમાં પણ શીખી ગયા કે જે લખવાની અને બોલવાની જે ભાષા હોય છે અલગ અલગ હોય છે. હવે બોલતી વખતે કદાચ તમે જે વાક્ય બોલો છો એ વાક્યમાં જે શબ્દો છે આડાબડા થઈ જાય તો ચાલે કે સામેવાળી જે વ્યક્તિ છે એને સમજવામાં તકલીફ પડતી નથી.
પણ લખતી વખતે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું પડે છે કે આપણે જે શબ્દો હોય છે જે વાક્યમાં એ આડા અવળા ન થઈ જાય. એટલે વાક્ય છે એમાં આપણે જોઈએ તો વાક્ય એક પદનું હોઈ શકે અને એકથી વધારે પદનું પણ હોઈ શકે. વાતચીત દરમિયાન શબ્દો થોડા આડા અવળા થાય તો સાંભળનારને ખાસ તકલીફ પડતી નથી. આપણે છે રોજિંદા વ્યવહારમાં દરેક વ્યક્તિ છે પોતાની માતૃભાષા છે બોલવામાં ઉપયોગ કરતા હોય છે. હવે આપણે એક વ્યક્તિ છે બીજી વ્યક્તિ સાથે વાત કરતી હોય ત્યારે છે શબ્દો છે એ થોડા આડાવળા થઈ જાય તો સામેવાળી વ્યક્તિને સમજવામાં કોઈ ખાસ તકલીફ પડતી નથી. પરંતુ લખતી વખતે વાક્યમાં જે શબ્દો જ્યાં આવતા હોય ત્યાં જ મૂકવા જોઈએ. પરંતુ ભાષા છે એ આપણે જ્યારે લખીએ છીએ ત્યારે જે શબ્દો છે જ્યાં આવતા હોય ત્યાં જ મૂકવા જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લખતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે કે જો આપણું લખાણ છે વ્યવસ્થિત ન હોય, વાક્ય છે બંધ બેસતું ન હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ એટલે શું કે આપણે ક્રિયાપદ અને નામપદની સમજૂતી મેળવવાની છે. સૌ પ્રથમ આપણે બેઝિક જે સામાન્ય સમજૂતી છે એ મેળવી કે અક્ષરો છે એ જુદા જુદા અક્ષરો મળીને શબ્દ બને છે. અને શબ્દ છે આપણે જોયું કે કોઈ પણ શબ્દ વાક્યમાં વપરાય ત્યારે તે પદ કહેવાય. કોઈ પણ શબ્દ છે એ જ્યારે વાક્યમાં વપરાય ત્યારે એને શું કહેવાય છે એટલે પદ કહેવાય છે. આમ વાક્યમાં વપરાયેલો દરેક શબ્દ પદ છે. વાક્યમાં જે શબ્દ વપરાયેલો છે દરેક શબ્દ પદ છે. વાક્ય એક પદનું હોઈ શકે અને એકથી વધારે પદનું પણ હોઈ શકે. વાક્ય છે એ એક પદનું પણ હોઈ શકે અને એકથી વધારે પદનું પણ હોઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વાક્ય છે એ મેં લખેલા છે એમાં લખતી વખતે જો હું શબ્દો આડાવડા કરી નાખું તો આ જે વાક્ય છે બંધ દેશનું લાગે નહીં. એવી જ રીતે એને કહેવામાં આવ્યું છે કે વાતચીત દરમિયાન શબ્દો થોડા આડાવડા થાય તો સાંભળનારને ખાસ તકલીફ પડતી નથી. માણસ છે વ્યક્તિ છે એ વાતચીત દરમિયાન થોડું અડાવડ થઈ જાય બોલવામાં તો સાંભળનારને કોઈ ખાસ તકલીફ નથી પડતી. પરંતુ લખતી વખતે વાક્યમાં જે શબ્દો જ્યાં આવતા હોય ત્યાં જ મૂકવા જોઈએ. પણ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે વાક્યમાં જે શબ્દ જ્યાં આવતો હોય ત્યાં જ મૂકવો જોઈએ. હવે આ જ વાક્ય છે કે સરોવરનું જળ નિર્મળ છે તો અહીંયા છે હું શબ્દ અડાવડા કરી નાખું કે છે સરોવરનું જળ નિર્મળ છે તો ચાલે નો ચાલે છે ને આપણે આગળ મૂકી શકીએ નહીં. એટલે વાક્ય છે એ બરોબર વ્યવસ્થિત આવે છે ત્યારે જ લાગે છે કે જ્યારે એનું લખાણ છે વ્યવસ્થિત હોય છે. ત્યાર પછી નદીનો કિનારો સુંદર હતો એમાં છે હું આડાવડા શબ્દો પણ નાખું કિનારો સુંદર નદીનો તો એ વાક્યનો કોઈ અર્થ રહેતો નથી. એટલે વાતચીત દરમિયાન તકલીફ પડતી નથી પણ લખતી વખતે એ આપણે ખાસ ધ્યાન રાખવું પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ એટલે શું તો વાક્યના અંતે આવતા અને ઘટના કે સ્થિતિ દર્શાવતા. વાક્ય છે એના અંતે આવે અને ઘટના કે સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે. સામાન્ય રીતે તે વાક્યના અંતે જ આવે છે. ક્રિયાપદની વ્યાખ્યામાં વિદ્યાર્થી મિત્રો કે વાક્યના અંતે આવતા ઘટના કે સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને શું કહેવાય તો ક્રિયાપદ કહે છે. અને સામાન્ય રીતે છે તે વાક્યના અંતે જ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એના ઉદાહરણ જોઈએ તો હું તમારા સૌ કરતા કેવો રૂપાળો છું અહીંયા છે એને નીચે અંડરલાઈન કરેલી છે એ શબ્દ જોજો વિદ્યાર્થી મિત્રો કે પેલું ઉદાહરણ છે કે હું તમારા સૌ કરતા કેવો રૂપાળો છું. ત્યાર પછી મારી પાસે 100 રૂપિયા છે. પતંગ ભૂલી હતી હવે છું છે અને હતી ઉપરના વાક્યોમાં રેખા કે જેના નીચે મેં અંડરલાઈન કરેલી છે એ શબ્દો સામાન્ય રીતે વાક્યના અંતે જ આવે છે. આ જે શબ્દો છે એ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આગળ પણ આપણે ભણી ગયા છીએ અને અત્યારે પણ આપણે ભણીએ છીએ ત્યારે કે સામાન્ય રીતે વાક્યના અંતે જ આવે છે. છું છે હતી સ્થિતિ દર્શાવે છે. શું દર્શાવે છે આ છું છે અને હતી એ સ્થિતિ દર્શાવે છે. ક્રિયાપદની સમજૂતીમાં આપણે જોયું કે વાક્યના અંતે આવતા ઘટના કે સ્થિતિ દર્શાવતા આ ત્રણે ત્રણ શબ્દો છે એ સ્થિતિ દર્શાવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે
એના પછીના અન્ય બે ઉદાહરણ છે એ કે કોઈ એક સરોવરમાં એક હંસ રહેતો હતો. તેમણે ચાંચો મારી કૂતરાને નસાડ્યો. હવે એમાં મેં રહેતો હતો અને નસાડ્યો નીચે અંડરલાઈન કરેલી છે. હવે આ બંને જે વાક્યો છે એ વાક્યોમાં રહેતો હતો નસાડ્યો ઘટના દર્શાવે છે, કે જે આપણે અહીંયા જોયું કે ઘટનાથી સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે. આમ વાક્યના અંતે આવતા ઘટના કે સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે અને સામાન્ય રીતે તે વાક્યના અંતે જ આવે છે. ફરીવાર વાંચું છું, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કે શરૂઆતમાં આપણે જોયું કે ત્રણ ઉદાહરણ લખેલા છે કે સરોવરનું જળ નિર્મળ છે, ત્યાર પછી નદીનો કિનારો સુંદર હતો, એના પછી બતક ગોળી હતી, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લખેલું છે કે કોઈ પણ શબ્દ વાક્યમાં વપરાય ત્યારે, કોઈ પણ જે શબ્દ છે એ જ્યારે વાક્ય છે એ વાક્યમાં વપરાય ત્યારે તે પદ કહેવાય. આમ વાક્યમાં વપરાયેલો દરેક શબ્દ પદ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે વાક્ય એક પદનું હોઈ શકે અને એકથી વધારે પદનું પણ હોઈ શકે. વાક્ય છે એક પદનું પણ હોઈ શકે અને એકથી વધારે પદનું પણ હોઈ શકે. વાતચીત દરમિયાન શબ્દો થોડા આડાઅવળા થાય તો સાંભળનારને ખાસ તકલીફ પડતી નથી. બે વ્યક્તિ વાત કરતી હોય ત્યારે જે શબ્દો છે એ થોડાક આડાઅવળા થાય તો જે સાંભળનાર વ્યક્તિ છે એને કોઈ ખાસ તકલીફ નથી પડતી. પરંતુ લખતી વખતે વાક્યમાં જે શબ્દો જ્યાં આવતા હોય ત્યાં જ મૂકવા જોઈએ. પણ આપણે બધાએ એ યાદ રાખવું જોઈએ અને ધ્યાન પણ રાખવું જોઈએ કે લખતી વખતે વાક્યમાં જે શબ્દો જ્યાં આવતા હોય ત્યાં જ મૂકવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદની સમજૂતી જોઈએ તો વાક્યના અંતે આવતા અને ઘટના કે સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે. સામાન્ય રીતે તે વાક્યના અંતે જ આવે છે. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, એમ ઉદાહરણ લખીને રાખેલા છે કે હું તમારા સૌ કરતા કેવો ઉપાડો છું, મેં છું છે અને હતી આ ત્રણે ત્રણ શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે. મારી પાસે 100 રૂપિયા છે. બતક ગોળી હતી. હવે આ જે ત્રણે ત્રણ વાક્યો લખેલા છે એ ત્રણે ત્રણ વાક્યોમાં એટલે કે ઉપરના વાક્યોમાં રેખાંકિત શબ્દો એટલે કે જેના નીચે અંડરલાઈન કરેલી છે તે સામાન્ય રીતે વાક્યોના અંતે જ આવે છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વાક્ય જોઈએ તો આવા જે શબ્દો હોય છે એ વાક્યના અંતે જ આવતા હોય છે. છું છે હતી સ્થિતિ દર્શાવે છે. ત્યાર પછીના જે અન્ય ઉદાહરણ છે જોઈએ તો કોઈ એક સરોવરમાં એક હંસ રહેતો હતો. તેમણે ચાંચો મારી કૂતરાને નસાડ્યો. હવે એમાં રહેતો હતો અને નસાડ્યો આ બંને શબ્દ નીચે મેં અંડરલાઈન કરેલી છે. હવે ઉપરના વાક્યોમાં રહેતો હતો અને નસાડ્યો ઘટના દર્શાવે છે. આપણે ક્રિયાપદની સમજૂતીમાં જોયું વિદ્યાર્થી મિત્રો કે વાક્યના અંતે આવતા અને ઘટના કે સ્થિતિ દર્શાવતા આ ત્રણે ત્રણ વાક્યો લખેલા છે એમાં સ્થિતિ દર્શાવે છે. અહીંયા છે એ ઘટના દર્શાવે છે. શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે અને સામાન્ય રીતે તે વાક્યના અંતે જ આવે છે. હવે અન્ય ઉદાહરણ જોઈએ તો ત્યાર પછીના ઉદાહરણ લખું છું વિદ્યાર્થી મિત્રો, મારી સાથે તમે પણ લખતા જાજો કે જેમાં પહેલા સૂચના લખવાની છે અને ત્યાર પછી જે ઉદાહરણ છે લખવાના છે કે જેમાં નીચે આપેલા
થી ક્રિયાપદ સુધી તે ઘટના દર્શાવે છે કે સ્થિતિ તે જણાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે જેમાં પહેલા આપણે બધા વાક્યો લખી લેશું. હંસે જમીન પર ગંગા નદીની કાંઠે એક વડલો હતો. મારી પાસે 100 રૂપિયા છે. તેઓ ચાલતા ચાલતા લપસી પડ્યા. હવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે મેં ઉદાહરણ લખેલા છે. હવે સૂચનામાં આપણે લખેલું છે કે નીચે આપેલા વાક્યો છે એ વાક્યોમાંથી ક્રિયાપદ શોધવાનું છે અને ત્યાર પછી ઘટના દર્શાવે છે કે સ્થિતિ તે જણાવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ છે કે આપણે જ્યારે પણ લેક્ચર પૂરો થાય તમને અગાઉ જણાવ્યું છે એ રીતે કે સમજૂતી પૂરી થાય એટલે એકવાર વાંચી જવાની અને વિદ્યાર્થી મિત્રો બે બીજું એ કે કોઈ પણ વસ્તુ છે એ આપણે વાંચીએ તો વધારે સરસ રીતે છે યાદ થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનું જે ક્રિયાપદ છે પહેલા એ જોઈએ કે અહીંયા આપણે ક્રિયાપદ લખીએ ક્રિયાપદ અને ત્યાર પછી એ ઘટના દર્શાવે છે કે સ્થિતિ તે જો. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં છે એ તમને કઈ રીતે પૂછાતું હોય છે તો સૂચના છે એ આ જ રીતે હોય છે કે પરીક્ષામાં જયારે કોઈ પણ આવા પ્રશ્નો આવે તો નીચે આપેલા વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને લખો અથવા તો ક્રિયાપદ ઓળખો અથવા તો નીચે આપેલા વાક્યોમાંથી ક્રિયાપદ શોધી તે ઘટના દર્શાવે છે કે સ્થિતિ તે જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તો પહેલા જે વાક્યો લખેલા છે એમાંથી ક્રિયાપદ છે એ લઈએ તો પહેલા વાક્યમાં છે મૂક્યો ત્યાર પછી બીજા વાક્યમાં આવશે હતો ત્યાર પછી થાક્યા ત્યાર પછી હતો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે અને ત્યાર પછી લપસી પડ્યા. તો આ છે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ. હવે આ ક્રિયાપદ છે ઘટના દર્શાવે છે કે સ્થિતિ તે આપણે લખવાનું છે. તો જેમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પેલું છે ઘટના કે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો એ પગ મૂકવાની ઘટના છે.
ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો કાગડો હોવાની સ્થિતિ. અને ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો કાગડો થાક્યો હોવાની ઘટના. ત્યાર પછી વડ હોવાની સ્થિતિ. ત્યાર પછી રૂપિયા હોવાની સ્થિતિ. ત્યાર પછી લપસી પડવાની ઘટના. વધુ ફરીવાર વાંચો છું, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કે જેમાં પેલા સૂચના લખેલી છે. જેમાં લખેલું છે કે હંસે જમીન પર પગ મૂક્યો. આપણે જે ઉદાહરણ લખેલા છે એમાં પેલું વાક્ય, વડલા ઉપર એક કાગડો હતો. કાગડા ભાઈ થાક્યા. ગંગા નદીને કાંઠે એક વડલો હતો. મારી પાસે 100 રૂપિયા છે. તેઓ ચાલતા ચાલતા લપસી પડ્યા. આપણે ક્રિયાપદ શોધવાનું છે કે જેના નીચે મેં અંડરલાઈન કરેલી છે અને બાજુમાં પણ લખેલા છે. હવે તે ઘટના દર્શાવે છે કે સ્થિતિ તે પણ જણાવવાનું છે. તો મૂક્યો તો અહીંયા છે પગ મૂકવાની ઘટના, એટલે કે ઘટના દર્શાવે છે. હતો એટલે જે વડલા ઉપર એક કાગડો હતો, એટલે કાગડો હોવાની સ્થિતિ દર્શાવે છે. ત્યાર પછી કાગડો થાક્યો હોવાની ઘટના. ત્રીજા વાક્યમાં કાગડા ભાઈ થાક્યા, એટલે જે કાગડો છે એ થાક્યો હોવાની ઘટના દર્શાવે છે. ગંગા નદીને કાંઠે એક વડલો હતો, એટલે વડ હોવાની સ્થિતિ છે એ દર્શાવે છે. ત્યાર પછી મારી પાસે 100 રૂપિયા છે, તો છે એટલે રૂપિયા હોવાની સ્થિતિ દર્શાવે છે. ત્યાર પછી લપસી પડ્યા, કે તેઓ ચાલતા ચાલતા લપસી પડ્યા, તો લપસી પડ્યા એટલે ઘટના દર્શાવે છે. એટલે પહેલું વાક્ય છે ઘટના દર્શાવે છે, બીજું સ્થિતિ દર્શાવે છે, ત્રીજું ઘટના દર્શાવે છે, ચોથું સ્થિતિ દર્શાવે છે, પાંચમું સ્થિતિ દર્શાવે છે, અને છેલ્લું વાક્ય છે ઘટના દર્શાવે છે. હવે આપણે નામ પદની સમજૂતી મેળવીએ. તો જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતમાં જેમ આપણે લખાવીએ છીએ સમજૂતી, પેરેગ્રાફ પાડીને, તો એમાં આવશે વાક્યમાં ક્રિયાપદ સિવાય. જે શબ્દથી પદાર્થો અંતે અને નામ પર ક્રિયાપદની પહેલા મુકાય છે. ક્રિયાપદ છે એ સામાન્ય રીતે ક્યાં આવે છે, કે આપણે ક્રિયાપદ છે એ વાક્યના અંતે અને નામપદ છે ક્રિયાપદની પહેલા મુકાય છે.
અને હમણાં થોડી વાર પહેલા આપણે ઉદાહરણ જોયા કે જે ક્રિયાપદ છે એ ઘટના દર્શાવે છે કે સ્થિતિ, તે આપણે જણાવવાનું હતું, એ જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અન્ય ઉદાહરણ જોઈશું કે જેમાં એ ઘટના દર્શાવે છે કે સ્થિતિ, અને ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નામ પદ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યારે ઉદાહરણ લખીએ છીએ એ ઉદાહરણ નથી, પેલા તો આપણે જે ક્રિયાપદ છે એ ઘટના દર્શાવે છે કે સ્થિતિ એ જોઈશું, અને ત્યાર પછી એ વાક્યમાં જે નામ પદ રહેલા છે એની સમજૂતી મેળવીએ. વાક્યમાં ક્રિયાપદ સિવાય બીજું શું હોય? સંબંધ હોય છે.
વિદ્યાર્થી મિત્રો, એના પછી વિદ્યાર્થી મિત્રો જે બાકીની સમજૂતી છે, બાકીની સમજૂતી આ બાજુ આ સાઈડ લખો છો. ઉપરના પહેલા વાક્ય કાગળ અને હોળી, કાગળ અને હોળી. બીજા વાક્યમાં કાગડો અને પાંખો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કાગડો અને પાંખો. ત્રીજા વાક્યમાં રાજા અને હુકુમ. ચોથા વાક્યમાં હંસ અને દેવતા. પાંચમા વાક્યમાં ઉતારાઓ અને શેઠ. અને છઠ્ઠા વાક્યમાં શિક્ષકો અને મેદાન. વાક્યમાં ક્રિયાપદ સિવાય જે શબ્દથી પદાર્થો કે વ્યક્તિઓ, જે શબ્દથી સૂચવાય છે તેનું નામ પર કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે કઈ પણ સમજૂતી લખેલી છે તે ફરી એકવાર વાંચી જોઈએ કે વાક્યમાં ક્રિયાપદ સિવાય. પેલા તો આપણે ક્રિયાપદની સમજૂતી થોડી વાર પહેલા મેળવી. તો વાક્યમાં ક્રિયાપદ સિવાય જે શબ્દથી પદાર્થો કે વ્યક્તિઓ સૂચવાય છે, જે પદાર્થ છે કે વ્યક્તિ સૂચવાય છે તેને નામપદ કહે છે. સામાન્ય રીતે ક્રિયાપદ વાક્યના અંતે, આપણે આગળ જોયું કે ક્રિયાપદ છે સામાન્ય રીતે વાક્યના અંતે જોવા મળે છે, અને નામપદ ક્રિયાપદની પહેલા મુકાય છે. નામપદ છે એ ક્રિયાપદની પહેલા મુકાય છે. કે જેના ઉદાહરણ આપણે જોઈએ તો કાગળની હોળી બનાવી. કાગડાની પાંખો નાની હતી. રાજાએ હુકમ કર્યો, હું હંસ દેવતા છું. લૂંટારાઓએ શેઠને લૂંટી લીધા. શિક્ષકો મેદાન પર છે. આમાં જે ક્રિયાપદ છે એના નીચે મેં અંડરલાઈન કરેલી છે. પહેલા વાક્યમાં છે ઘટના દર્શાવે છે, બીજા વાક્યમાં સ્થિતિ દર્શાવે છે, ત્રીજા વાક્યમાં ઘટના, ચોથામાં સ્થિતિ, પાંચમામાં ઘટના અને છઠ્ઠામાં સ્થિતિ દર્શાવે છે. ઉપરના વાક્યમાં રેખાંકિત શબ્દો કે જેના નીચે મેં અંડરલાઈન કરેલી છે એ ક્રિયાપદો છે. આ બધા ક્રિયાપદો ઘટના કે સ્થિતિ દર્શાવે છે. આપણે જે ઉદાહરણ લખેલા છે એમાં જે ક્રિયાપદ છે એ ઘટના કે સ્થિતિ દર્શાવે છે. વાક્યમાં ક્રિયાપદ સિવાય બીજું શું હોય? હવે વાક્ય આપણે જોયું, એ વાક્યમાં ક્રિયાપદ આવે છે એ પણ આપણે જોયું, પણ ક્રિયાપદ સિવાય બીજું શું જોવા મળે છે? તો જે વાક્યમાં ક્રિયાપદ સિવાય બીજું શું હોય? ક્રિયાપદ જે ઘટના
કે સ્થિતિ બતાવે છે. આ જે ક્રિયાપદ છે એ આપણને ઘટના કે સ્થિતિ દર્શાવે છે. એ ઘટના કે સ્થિતિ સાથે, એ જે ઘટના કે સ્થિતિ દર્શાવે છે એની સાથે કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થનો સંબંધ હોય છે. એ જે ઘટના દર્શાવતા હોય છે એમાં કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થનો સંબંધ હોય છે. ઉપરના પહેલા વાક્યમાં કાગળ અને હોળી, બીજા વાક્યમાં કાગડો અને પાંખો, ત્રીજા વાક્યમાં રાજા અને હુકુમ, ચોથા વાક્યમાં હું, હંસ અને દેવતા, પાંચમા વાક્યમાં લુટારાઓ અને શેઠ, છઠ્ઠા વાક્યમાં શિક્ષકો અને મેદા વગેરે શબ્દો છે. વાક્યમાં ક્રિયાપદ સિવાય જે શબ્દથી પદાર્થો કે વ્યક્તિઓ સૂચવાય છે તેને નામપદ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રના પછી આપણે ઉદાહરણ જોઈએ. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આવી રીતે પ્રશ્ન હોય કે જ્યારે તમને વ્યાકરણના નામપદ કે ક્રિયાપદના જે પ્રશ્ન પૂછાતા હોય એમાં કે નીચે આપેલા વાક્યમાંથી આપણે આગળ જોયું કે ક્રિયાપદ છે એ ઓળખો, ક્રિયાપદ છે ઘટના દર્શાવે છે કે સ્થિતિ એ બતાવો, ત્યાર પછી નીચેના વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને અલગ દર્શાવો, અથવા તો નીચેના વાક્યોમાંથી નામપદ શોધીને લખો. આવા જુદા જુદા પ્રશ્ન છે એ રીતે તમને પૂછાતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ જોઈએ તો જેમાં વાક્ય છે મહારાજ ઝાડ પરના માચડે બેઠા હતા. ત્યાર પછી પહેલવાર હસી પડ્યો, ત્યાર પછી લાકડામાંથી રમકડા અને કાસ્કી પણ બને છે. બીજામાં આવશે પહેલવાર, ત્રીજામાં આવશે લાકડા રમકડા ને કાસ્કી, ચોથામાં આવશે કનુ, પાંચમામાં આવશે વાડી ને રીંગણી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદમાં આપણે જોઈએ તો પેલા માણસે બેઠા હતા, બીજા માણસે હસી પડ્યો,
ત્રીજામાં આવશે બને છે. એના પછી શરમાઈ ગયો અને ત્યાર પછી વાવી છે. ફરી વાર વાંચી જાઓ, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કે જેમાં પહેલા સૂચના લખેલી છે નીચેના વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને અલગ દર્શાવો. કે અહીંયા જે ઉદાહરણ લખેલા છે કે મહારાજ ઝાડ પરના માટે બેઠા હતા, પહેલવાન હસી પડ્યો, લાકડામાંથી રમકડા અને કાસ્કી પણ બને છે, કનુ શરમાઈ ગયું, મેવાડીમાં રીંગણી વાવી છે. જેમાંથી આપણે પહેલાના નામપદ જોઈએ તો પહેલા વાક્યમાં આવશે મહારાજ ઝાડ અને માચે, બીજા વાક્યમાં પહેલવાન, ત્રીજા વાક્યમાં લાકડા એટલે લાકડા રમકડા અને કાસ્કી, એના પછી કનુ અને છેલ્લે વાડી અને રીંગણી. ક્રિયાપદ જોઈએ તો બેઠા હતા, હસી પડ્યો, બને છે, શરમાઈ ગયો અને વાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ તમારા નામપદ અને ક્રિયાપદ છે એની જે સમજૂતી છે, સમજૂતી પૂરી થાય છે. તમારું હોમવર્ક એ રહેશે કે આપણે આજે જે કાંઈ પણ જણાવેલું છે એ ફરી એકવાર વાંચી જવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.